આ વિરોધ, આ આક્રોશ અને આ હલ્લાબોલનું કારણ છે પાણી. કાળઝાળ ગરમીમાં તાપીના ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. અગન વર્ષા વચ્ચે મહિલાઓને દૂર દૂર પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે. તાપીની ડોલવણ તાલુકાના કણથા ગામની મહિલાઓ પાણીથી પરેશાન થઈ રહી છે. પાણીની રામાયણના કારણે મહિલાઓ રોષે ભરાઈ વિરોધ પ્રદર્શન કર્યું. પાણી પુરવઠા વિભાગની કચેરીએ પહોંચીને હોબાળો મચાવ્યો. કચેરીઓમાં હાય હાય પાણી આપોના નારા લગાવી માટલા ફોડ્યા. મહિલાઓના વિરોધના પગલે કચેરીમાં સન્નાટો છવાઈ ગયો. અધિકારીઓ દોડતા થઈ ગયા. QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં મોબાઈલ સ્નેચિંગના બે આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા. ડભોલીમાં રાહદારીઓના હાથમાંથી ફોન જૂટવીને ફરાર થઈ જતા બે આરોપીઓને પોલીસે દબોચી લીધા. બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલા 7 મોબાઈલ અને 1 બાઇક કબજે કરાયા છે. સિંગણપુર ડભોલી પોલીસે બંનેની ધરપકડ કરીને 1.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી. બંને આરોપીઓ રીઢા ચોર હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ અગાઉ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. બંને આરોપીઓ રસ્તા ઉપર પસાર થઈ રહેલા લોકોના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરીને નાસી જતા હતા. પોલીસે સીસીટીવીના આધારે બંને આરોપીઓ સુધી પહોંચી છે. સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું આપને જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે જુનાગઢ સરકારી ગોડાઉનના છે, જ્યાં દરવાજા ખુલ્લા છે પણ અંદર શું વસ્તુ ભરી રાખી છે તેને લઈને કોઈ ખુલાસો કરવામાં આવતો નથી. અહીંના જે સ્થાનિક અધિકારી છે તેની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે અહીં ઘઉં, ચોખા, તેલ કે મગ છે કે બીજી વસ્તુઓ પડી છે, પણ શા માટે અહીંયા રિયાલિટી ચેક ન કરવા દીધી એ પણ એક મોટો સવાલ છે. બીજી તરફ જોવા જઈએ તો આ ગોડાઉનની અંદર એવું શું છુપાવી રહ્યું છે જેને લઈને જે અધિકારીઓ છે તેણે ગોડાઉનની અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી તેને લઈ, અને આ ગોડાઉનની અંદર કેવો વસ્તુ છે, કેવો માલ છે કે કઈ રીતનો સંગ્રહ કરેલો છે, કેટલો બગડેલો છે, કેટલો સારો છે તેનું કોઈ પણ ચેકિંગ થઈ શક્યું નથી. અને અધિકારીઓ આ બાબતે નનેયો ભણી રહ્યા છે કે અમારે કોઈ વસ્તુ અરે લેવા દેવા નથી. ત્યારે આ ગોડાઉનની અંદર કેવો માલ છે, કેવો રેશનિંગ દુકાનની અંદર સપ્લાય થતો હશે અને કેવો માલ ગ્રાહકો કે લોકો ખાતા હશે તે પણ એક સવાલ ઉભો થયો છે. અમદાવાદ શહેરમાં હવે આવી ગ્રીન નેટ છે તે ખાસ કરીને લોકો માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું. આ ગ્રીન નેટ કેટલી ફાયદાકારક કે ટુ વ્હીલર વાળાને ડાયરેક્ટ જે તડકો આવે છે ને આજે જે હીટ વેવ છે ને હીટ વેવથી ઘણા લોકોને જે ઉંમર લાયક લોકો અમારા એજવાળાના છે એનાથી કમજોરી ચક્કર આવવાની સમસ્યાઓ થાય, અને આનાથી કમસે કમ એ હીટ વેવની અસર ઓછી થશે તો શાંતિ રહેશે. ખાસ કરીને આવા અમદાવાદ શહેરના અલગ અલગ 4 રસ્તા છે કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક થતો હોય તેવું લોકેશન પસંદ કરવામાં આવ્યું, અને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારે ગ્રીન નેટ છે તે લગાવવામાં આવી છે. અમદાવાદ શહેરના અલગ અલગ 4 રસ્તા ઉપર, કાલુપુર બ્રિજ ઉપર, સ્વાગત ક્રોસ રોડ ઉપર, પ્રહલાદનગર ઉપર અને ખાસ કરીને અન્ય 4 રસ્તા ઉપર આ પ્રકારે ગ્રીન નેટ છે તે લગાવવામાં આવી છે, અને તેને કારણે જે લોકો એરપોર્ટ તરફ અત્યારે જઈ રહ્યા છે તે લોકો રાહતનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ પોલીસ જોઈ લો આ દ્રશ્યો. આ યુપી બિહાર નહીં, આ દ્રશ્યો છે જેને તમે સુરક્ષિત શહેર અમદાવાદ કહો છો ત્યાંના. અમદાવાદમાં કઈ હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેનો આ બોલતો પુરાવો છે. અમદાવાદના નિકોલમાં લુક્કાઓએ ધોળા દિવસે એક વ્યક્તિને લૂંટી લીધો અને અપહરણ પણ કરી લીધું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના નિકોલમાં એક વ્યક્તિ છોટા હાથી વાહન લઈને જઈ રહ્યો છે ત્યારે તેને 4-5 લોકો આંતરી રોકે છે અને ટેમ્પામાંથી યુવાનને બળજબરીથી ઉતારે છે, અને અન્ય લોકો પણ આવે છે તેને બળજબરીથી અન્ય કારમાં ધમકાવી બેસાડી દે છે અને તેનું અપહરણ કરી નાસી જાય છે. આરોપીઓએ એક વ્યક્તિનું ઉત્તમ નગરથી અપહરણ કરી ખોડિયારનગર 4 રસ્તા ઉતારી દીધા અને 1.5 લાખ રોકડ સહિત 3.5 લાખ રૂપિયાથી વધુની કિંમત લૂંટી લીધી. સીસીટીવી વાયરલ થયા. પોલીસે 5 આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી. QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાત પર સુરજદાદા કોપાયમાન થઈ ગયા છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે. માથાફાડ ગરમીના કારણે બપોરના સમયે રોડ સુમસામ ભાસી રહ્યા છે, ત્યારે સુરતના લોકોને ગરમીથી બચાવવા માટે પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. સુરતના લોકોને સિગ્નલ પર ઊભા રહેતી વખતે ગરમીથી રાહત મળે તે માટે આ રીતે ગ્રીન મંડપના શેડ બાંધવામાં આવ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સુરતના શહેરના દરેક ટ્રાફિક પોઈન્ટ પર આ રીતે ગ્રીન મંડપ ઊભા કરાયા છે, જેથી જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને ગરમીથી રાહત મળે. પોલીસની આ પ્રકારની પહેલ લોકો વધાવી રહ્યા છે. બપોરનો સમય એવો હોય છે કે જ્યાં
ભરપૂર ગરમી પડે છે, તાપને લઈને 42 ડિગ્રી જ્યારે તાપમાન પહોંચે છે ત્યારે હીટવેવ એટલે કે ગરમીમાં લોકો ના શેકાય તેને લઈને સુરત ટ્રાફિક પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે અને જ્યાં જ્યાં ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં આગળ આ પ્રકારના મંડપ બનાવી લોકોને ગરમીમાં રાહત એટલે કે તડકો ના લાગે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં સિટી બસના ટિકિટ બોક્સનું ઉદ્ઘાટન મુસાફરોએ જ કરી દીધું. સુરત મનપા સંચાલિત સિટી બસનું મેનેજમેન્ટ ખાડે જતા જનતા ત્રસ્ત છે. કડોદરામાં એક વર્ષ પહેલા મૂકવામાં આવેલા ટિકિટ બોક્સને આજ દિન સુધી ખુલ્લું ન મુકાતા લોકોને ભારે પરેશાની થઈ રહી છે. કાળઝાળ ગરમીમાં શેકાઈને લોકો ટિકિટ લેવા મજબૂર છે. અસહ્ય તાપમાં નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો તડકામાં ઉભા રહેવા મજબૂર બનતા મુસાફરો રોષે ભરાયા અને હોબાળો મચાવ્યો. અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારેલા મુસાફરોએ ભેગા મળીને ટિકિટ બોક્સ તાળું તોડી નાખ્યું અને જાતે જ કાતરથી રિબિન કાપીને ટિકિટ બોક્સનું ઉદ્ઘાટન કરી દીધું. QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. મોરબીમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેકથી ભૂવાનું મોત થઈ ગયું. ભૂવો ધૂણી રહ્યો હતો અને તે જ સમયે અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત થઈ ગયું. મોરબીના વાઘપરમાં ધૂણતા ભૂવાના મોતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. સ્ટેજ પર વાજિંત્રો સાથે કલાકારો ભજન લલકારી રહ્યા છે અને એક ભૂવો ધૂણી રહ્યો છે, જોકે અચાનક તેઓ ઢળી પડે છે. થોડા સમય માટે ભૂવો જમીન પર બેઠા બેઠા ઢળી પડે છે, પછી થોડી વારમાં માથું ઊંચું કરવા છતાં ફરી ઢળી પડે છે અને તેનું સ્થળ પર જ મોત થઈ જાય છે. ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચારમાં છે કે આ વખતે સંબંધોની હત્યા થઈ છે. એક પિતાએ પોતાની જ દીકરીને વિધવા બનાવી દીધી છે. નરોડા રોડ પર આવેલા અશોક મિલની જાળીમાં સસરાઈ જમાઈનું કાસળ કાઢી નાખ્યું. ઘર કંકાસમાં દીકરીને વારંવાર હેરાન કરતા હોવાથી કંટાળીને સસરા વિનુભાઈ ડોડિયાએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ શહેર કોટડા પોલીસે આરોપી સસરાની ધરપકડ કરીને તેની સામે વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા બાદ તેનો પતિ મારઝૂડ અને હેરાન કરતો હતો. જમાએ મહેન્દ્ર પરમાર અવારનવાર સાસરીમાં આવીને દીકરી સાથે ઘર કંકાસ કરતા હતા, જેનાથી કંટાળી જઈ સસરાએ જમાઈનું કાસળ કાઢી નાખ્યું. પોલીસે મહેન્દ્ર પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ પોલીસ, જોઈ લો આ દ્રશ્યો. આ યુપી બિહાર નહીં, આ દ્રશ્યો છે જેને તમે સુરક્ષિત શહેર અમદાવાદ કહો છો ત્યાંના. અમદાવાદમાં કઈ હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેનો આ બોલતો પુરાવો છે. અમદાવાદના નિકોલમાં લુક્કાઓએ ધોળા દિવસે એક વ્યક્તિને લૂંટી લીધો અને અપહરણ પણ કરી લીધું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના નિકોલમાં એક વ્યક્તિ છોટા હાથી વાહન લઈને જઈ રહ્યો છે ત્યારે તેને 4-5 લોકો આંતરી રોકે છે અને ટેમ્પામાંથી યુવાનને બળજબરીથી ઉતારે છે અને અન્ય લોકો પણ આવે છે તેને બળજબરીથી અન્ય કારમાં ધમકાવી બેસાડી દે છે અને તેનું અપહરણ કરી નાસી જાય છે. આરોપીઓએ એક વ્યક્તિનું ઉત્તમ નગરથી અપહરણ કરી ખોડિયારનગર 4 રસ્તા ઉતારી દીધા અને 1.5 લાખ રોકડ સહિત 3.5 લાખ રૂપિયાથી વધુની કિંમત લૂંટી લીધી. સીસીટીવી વાયરલ થયા. પોલીસે 5 આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી. QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના ધૂલિયા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા. ટામેટા ભરીને જતી ટ્રક પલટી મારતા ગોઝારો અકસ્માત સર્જાયો. ધૂલિયાથી સુરત જઈ રહેલી ટામેટાથી ભરેલી ટ્રક અચાનક પલટી જતા નીચે પડી ગઈ અને રસ્તા પર ટામેટા ટામેટા થઈ ગયા. ત્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી સારવાર શરૂ કરાઈ. તો બીજી બાજુ અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 લોકોના મૃતદેહને PM અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરાઈ. QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આ યુવતીની ચપળતા તો જુઓ, ફટાક દઈ પર્સની ચોરી કરી રફુ ચક્કર થઈ ગઈ. ફ્રૂટની લારી પર ચોર યુવતી ફળ ખરીદવાના બહાને આવી અને વેપાર કરી રહેલી મહિલાની નજર ચૂકવી તેનું પર્સ થેલીમાં મૂકી દીધું. બાદમાં કોઈપણ જાતના ડર વિના તેણે ફળ ખરીદવાનું નાટક પણ કર્યું અને કોઈને શંકા ન જાય તેમાં યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ.
પરંતુ આ સમગ્ર ઘટના ફ્રૂટની લારીની પાછળ આવેલી દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે પૈસા ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. અવારનવારા માર્કેટમાં પર્સ ચોરીની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે પોલીસ આ ગેંગને પકડવા કામે લાગી છે. QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.